છેલ્લા 8 દિવસથી ભરૂચ નગરપાલિકાની ટીમ રસ્તા પર વેચાતા લારી ગલ્લાના ખુલ્લા ખોરાકની તપાસ હાથ ધરી રહી છે. તે જોતાં જ્યાં ખોરાક બનવામાં આવે છે તે પણ ખૂબ ગંદા સ્થળ હોય છે. ઉપરાંત આ જે ખાદ્ય પદાર્થો તેમાં વાપરવામાં આવે છે તે એમાં જે વપરાશમાં બટાકા ધારો કે લેવામાં આવે તો એ બટાકા સડી ગયેલા નજરે જોવામાં મળે છે. લોટ હોય તો લોટમાં પણ ઈયળ કિલ્લા જોવા મળે છે. તેના સંદર્ભે આજે ભરૂચ નગરપાલિકા એક પ્રેસ નોટ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે આ જે લારી ગલ્લાવાળા જે આ રીતનો ખોરાક વેચે છે તો તેને કારણે ભરૂચની જનતાનું આરોગ્ય જોખમાય છે અને તેમનું આરોગ્યને નુકસાન પહોંચે છે. તેને ધ્યાનમાં લઈને અમે એક પ્રેસ નોટ બહાર પાડી છે અને એમાં જણાવવામાં આવેલું છે કે આ જે લારી ગલ્લાવાળા જે ખોરાક વેચે છે તો તે સારો ખાદ્ય પદાર્થ હોવો જોઈએ, સ્વચ્છતાવાળો હોવો જોઈએ અને ક્વોલિટી પણ એની મેન્ટેન થયેલી હોવી જોઈએ. જો આવું નહીં કરવામાં આવે તો એની સામે અમે કડક પગલાં લઈશું. આ સાથે સાથે અમે એક ડૉક્ટરની ટીમ પણ સાથે ઉતારીશું જે આ ખોરાકનું ચેકિંગ હાથ ધરશે. ત્યારબાદ આ ચેકિંગ અમે હોટલોમાં પણ હાથ ધરવામાં આવશે અને જો આ પ્રમાણેનું વર્તન કરવામાં નહીં આવે તો એની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.